ફરી ગુજરાતમાં મેઘો ધડબડાટી મચાવે તેવી આગાહી સામે આવી છે. નવા જૂની સાથે ગાજવીજવાળી ભયાનક આગાહી. હાલ દક્ષિણ ગુજરાત પર ઓફશોર ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફના કારણે વરસાદી માહોલ છવાયેલો છે. તો ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પણ જોવા મળી રહ્યો છે. અંબાલાલ પટેલે સપ્ટેમ્બરમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે 12-13 સપ્ટેમ્બરથી ગુજરાતના હવામાનમાં પલટો આવતા ભારે વરસાદની શક્યતા છે. 15, 16 અને 17 સપ્ટેમ્બરમાં પશ્ચિમી વિક્ષોભ આવશે, જેની ગુજરાત ઉપર મોટી અસર થશે. તેની અસરથી 22-25માં ભારે વરસાદી ઝાપટા પડશે. 27 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 9-10 ઓક્ટોબર સુધીમાં સૂર્ય ચિત્રા નક્ષત્રમાં આવતા વરસાદી સિસ્ટમ બનશે. 16-17 ઓક્ટોબરે ચંદ્ર જો આખી રાત કાળા વાદળોમાં ઢંકાયેલો રહેશે તો દરિયામાં ભારે હલચલ થવાની શક્યતા છે. તો ચાલો વિસ્તારથી વાત કરીએ સપ્ટેમ્બર મહિનાની, એટલે કે ભાદરવાની આગાહીની. એ 3 તારીખો કે જેમાં વરસાદના 3 રાઉન્ડ હજુ પણ જોવા મળી શકે છે. જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. ખાસ કરીને વડોદરા અને દેવભૂમિ દ્વારકા તેમજ જામનગરમાં આ વખતે ખૂબ વરસાદ થયો છે અને માઠી અસરો પણ થઈ છે વરસાદના લીધે. એવામાં હવે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બેસી જતા પરિસ્થિતિ બદલાય તેવી શક્યતા છે. હવામાન અંગેના જાણકારોના એક મત એવા પણ છે કે ઉત્તરાનો વરસાદ ખૂબ ઝેરી હોય છે, તેનાથી પાકનો દાટ વળી જાય છે, ખેતીવાડીને નુકસાન પહોંચે છે. ઉત્તરા નક્ષત્રને લઈ નિષ્ણાતોની વાત માનીએ તો આ વરસાદમાં પાકનો ખૂબ બગાડ થાય છે, કેમ કે પાક તૈયાર થઈ ગયો હોય તેના પર વરસાદ થતાં પાક બગડે છે. તેથી કહેવત છે કે જો વરસે ઉતરા તો ધાન ન ખાય કૂતરા. તે કહેવત પ્રમાણે જો વરસાદ થશે તો પાક બગડશે. ઉત્તરા નક્ષત્રના વરસાદને લઈને એવી કહેવત પણ છે કે જો વરસે ઉતરા તો ધાન ન ખાય કૂતરા, અર્થાત ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં અનાજ ખરાબ થઈ જાય છે. અનાજની હાલત એવી થાય છે કે કૂતરા પણ તેને ખાતા નથી. બીજું કે આવી સ્થિતિમાં ખોરાક ન લેવો અથવા સાવ ઓછો લેવો જ સ્વાસ્થ્ય માટે સારો કહેવાય છે. એટલે જ એવું કહેવાયું છે કે ઉત્તરામાં કૂતરા પણ નથી ખાતા ધાન. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બેસી ગયું છે ત્યારે હવે વાદળોમાં ફેરબદલ થઈ રહી છે. વાદળોની સ્થિતિ પણ બદલાઈ રહી છે. ઉત્તરા ફાલ્ગુનીની સાથે હવે હાથિયા પણ હડકંપ મચાવશે. એવું કહેવાય છે કે હાથિયાની સ્થિતિમાં તમારા અંદાજા કરતાં વધારે વરસાદ થઈ શકે છે. નિષ્ણાતોની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને અમદાવાદમાં બનશે ઉત્તર નક્ષત્રમાં વરસાદનું એપી સેન્ટર. બંગાળની ખાડીમાં જે વાતાવરણ ઊભું થયું છે તેની અસર 20 તારીખ આસપાસ આવશે. દક્ષિણ પૂર્વ ગુજરાત થઈ બનાસકાંઠા થઈ અને તે સિસ્ટમ નબળી પડી જશે તેવું અત્યારના સંજોગોમાં લાગે છે. હાથિયા નવરાત્રિ બગાડશે. નવરાત્રિમાં ભારે વરસાદ થશે એવું સૂચવે છે ઉત્તરા નક્ષત્રો. પણ ગરબા રસિકો માટે માઠા સમાચાર છે, કારણ કે નવરાત્રિ દરમિયાન ભારે વરસાદની સંભાવના ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે. યાગી વાવાઝોડાએ અનેક દેશમાં કહેર વર્તાવ્યું છે. ચીન, થાઈલેન્ડ અને વિયેતનામમાં સ્થિતિ ખરાબ બની છે. થાઈલેન્ડમાં યાગી વાવાઝોડાએ 33 લોકોનો ભોગ લીધો છે. થાઈલેન્ડના શહેરોમાં કમર સુધીના પાણી ભરાયા છે. તો વિયેતનામમાં યાગી વાવાઝોડાના કારણે 200 લોકોના મૃત્યુઆંક સામે આવ્યા છે. યાગી વાવાઝોડાના કારણે આવેલા વરસાદ અને પૂર બાદ તારાજી સર્જી છે. પૂરના કારણે અનેક વિસ્તારોમાં જળમગ્ન થયા છે. ચીનના ગુઆંગશીમાં ભારે વરસાદથી પૂર આવ્યું છે. ચીનમાં યાગી વાવાઝોડાએ મચાવેલી તારાજીના ડ્રોન દસ્યો ભયાવહ છે. તો બીજી તરફ અંબાલાલ પટેલે વધુ એક વાવાઝોડું ત્રાટકવાની આગાહી કરી છે. ચોમાસું હવે ખતરનાક બનશે. હાલ ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ ચોમાસાનો ખતરનાક રાઉન્ડ તો હવે આવી રહ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે હજુ પણ રાજ્યમાં વરસાદ થવાની શક્યતા છે, વરસાદ વિદાય નહીં રહે. 13 સપ્ટેમ્બરથી ઉત્તર ભારત તરફ વરસાદી વહન જશે, તે પછી બંગાળના ઉપસાગરમાં બનતી સિસ્ટમો અને દક્ષિણ ચીનમાં બનતા ચક્રવાતના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવતા સાગર વધુ સક્રિય થશે તેવું અંબાલાલ પટેલનું અનુમાન છે. આગાહીકારે વરસાદની વાત કરતાં કહ્યું કે રાજ્યના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ 13 સપ્ટેમ્બરથી પડી શકે છે. 18-21 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના ભાગોમાં ભારે વરસાદ
ની શક્યતા છે. પૂર્વ ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. તો પંચમહાલ, સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે. કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ભાગોમાં હળવોથી ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. જૂનાગઢ, અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. તો બીજી તરફ વધુ એક વાવાઝોડું ત્રાટકવાની પૂરેપૂરી સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબરમાં હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. 10 ઓક્ટોબરથી 13 ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે. નવરાત્રી દરમિયાન છૂટોછવાયો વરસાદ આવશે. આ અંબાલાલ પટેલનું પૂર્વાનુમાન છે. તો આજથી ફાલ્ગુની નક્ષત્ર બેસી ગયું છે ત્યારે મોહનભાઈ દલસાણિયા નામના એક હવામાન નિષ્ણાતે પણ વરસાદને લઈને આગાહી કરી છે. તો તેમની આગાહી પણ જાણીએ. ત્યારે વાદળોમાં થતા ફેરફાર, ભડલી વાક્યોને લઈને અનેક આગાહીકારો આગાહી કરી રહ્યા છે. જૂનાગઢના મોહનભાઈ દલસાણિયાએ પણ 13 તારીખના રોજ બેસનારા નક્ષત્રને લઈને આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે આજથી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બેસી રહ્યું છે ત્યારે વાદળોમાં થતા ફેરફાર, ભડલી વાક્યોને લઈને આગાહીકારે વાત કરતા જણાવ્યું છે કે 13 તારીખના રોજ આ નક્ષત્ર બેસી રહ્યું છે. ફાલ્ગુની નક્ષત્ર બેસી રહ્યું છે તેથી વરસાદ પણ થઈ શકે છે. ઉત્તરા નક્ષત્રને લઈ તેમણે જણાવ્યું હતું કે આ વરસાદમાં પાકનો ખૂબ બગાડ થાય, કેમ કે પાક તૈયાર થઈ ગયો હોય તેના પર વરસાદ થતા પાક બગડે છે. તેથી કહેવત છે કે જો વરસે ઉતરા તો ધાન ન ખાય કૂતરા. એ કહેવત પ્રમાણે જો વરસાદ થશે તો પાક બગડશે. તેમણે કહ્યું હતું કે ઉત્તરા નક્ષત્રનો વરસાદ સૌરાષ્ટ્ર બાજુ આવી શકે છે. દક્ષિણ ગુજરાત અને અમદાવાદ સુધી બહુ વરસાદ થશે. બંગાળની ખાડીમાં જે વાતાવરણ ઊભું થયું છે તેની અસર 20 તારીખ આસપાસ આવશે. સૌરાષ્ટ્રમાં અત્યારે પાણીની ખાસ જરૂર છે. જમીનનું ઉપલું પડ જે છે તે કઠોર થઈ ગયું છે, એટલે ફુવારા મૂકીને પાઈએ તો જમીન પોચી પડી જાય. ખાલી 1.5 ઇંચ જ વરસાદ જોઈએ છે. જો નક્ષત્ર બદલાતા આટલો વરસાદ સૌરાષ્ટ્રમાં આવી જાય તો ફાયદો થઈ જશે. વધુમાં તેમણે કહ્યું છે કે 2-3 તારીખે નોરતા શરૂ થાય છે, એટલે હાથિયાની અંદર બહુ વરસાદ થશે તેવું અત્યારે લાગે છે. 7-11 તારીખ સુધીમાં સૌરાષ્ટ્રમાં બહુ જ વરસાદ થશે, પૂર કાઢી નાખશે તેવો વરસાદ થશે એવું તેમનું અનુમાન છે. એટલે હાથિયામાં એક વરસાદ થશે એ નક્કી છે. આવતીકાલ એટલે કે 13 સપ્ટેમ્બરથી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બેસે છે ત્યારે આ નક્ષત્રની કેવી અસર થશે તેની જો વાત કરીએ તો રમણીક વામજા દ્વારા તેમની આગાહી પણ કરવામાં આવી છે. આ નક્ષત્રમાં વરસતો વરસાદ ઝેરી હોવાની આગાહીકાર રમણીક વામજાએ વાત કરી છે. ઝેરી વરસાદ થવાથી પાક પર વિપરીત અસરો થઈ શકે છે તેમ પણ તેમણે જણાવ્યું છે. તેમણે જણાવ્યું છે કે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ઝેરી વરસાદ વરસે છે, તેને લઈ પાક તેમજ બાગાયતી પાક પર પણ વિપરીત અસર થઈ શકે છે. હાલ મગફળી, કપાસ, ધાન્ય પાકોની સાથે સીતાફળ, રેમત, ચીકુના પાક પર અસર જોવા મળી શકે છે, કેમ કે આ નક્ષત્રનો વરસાદ ઝેરી હોય છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં બપોર બાદ વરસાદનું મંડાણ થઈ શકે છે. ખાસ કરીને સુરત, અમરેલી સહિત ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. આ દરમિયાન 2-4 ઇંચ વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર 13 તારીખથી શરૂ થઈ 26ના રોજ પૂરું થશે અને તેનું વાહન હાથી છે. ત્યારે રમણીક વામજાએ ખેડૂતોને અપીલ કરી છે કે પાણી હોય તો પાન આપવા દેવું, કેમ કે પાછોતરો વરસાદ થવાથી પાકને પાણીની જરૂરિયાત ઊભી થશે. સાથે જ તેમણે ખેડૂતોને ટાઢક મળે તેવી પણ આગાહી કરી છે. 26 તારીખથી હાથીઓ નક્ષત્ર બેસે છે, જે દરમિયાન ગાજવીજ સાથે 2-10 ઇંચ વરસાદ ગુજરાતમાં થઈ શકે છે. નવરાત્રિમાં પણ વરસાદનું જોર રહેશે, સાથે શિયાળુ પાક મબલક થશે. હજુ વરસાદ 7 ઓક્ટોબર સુધી થશે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે. સાથે પછી ચિત્રા નક્ષત્રમાં પણ વરસાદ પૂનમ સુધી વરસી શકે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. વરસાદ લાવે તેવી 4 સિસ્ટમ સક્રિય છે. ગુજરાતમાં 7 દિવસ કેવો રહેશે વરસાદનો મૂડ? હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર AK દાસે આપેલી આગાહીમાં જણાવ્યું છે કે ગુજરાત તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં 7 દિવસ ભારે વરસાદની સંભાવના ઓછી છે. ગુજરાતમાં હાલ વરસાદની તીવ્રતા ઘટી રહી હોય તેવું લાગી રહ્યું છે. બુધવારે ગુજરાતના 95 તાલુકામાં વરસાદ વરસ્યો હતો, જેમાં બનાસકાંઠાના ધાનેરામાં સૌથી વધુ
3.28 ઇંચ વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી આપી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાત તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં 7 દિવસ ભારે વરસાદની સંભાવના ઓછી છે. 7 દિવસ ગુજરાત રીજનના જિલ્લાઓમાં સામાન્ય વરસાદની શક્યતા છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે સૌરાષ્ટ્રમાં 5 દિવસ છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે, જ્યારે તે પછીના 2 દિવસ ડ્રાય રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. એટલે કે સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે. એ.કે. દાસે જણાવ્યું છે કે અમદાવાદમાં ગઈકાલે બુધવારે 32 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે આજે મહત્તમ તાપમાન 30 ડિગ્રી નોંધાયું છે. એટલે કે અમદાવાદના મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આ સાથે તેમણે જણાવ્યું છે કે ચોમાસાની વિદાય ઓફિશિયલ તારીખ 15 સપ્ટેમ્બર છે. સામાન્ય રીતે આ તારીખથી ચોમાસાની વિદાય થતી હોય છે, પરંતુ આ સપ્તાહ પછી ગુજરાતનું હવામાન કેવું રહેશે તે તો આગામી સમયની સિસ્ટમ જોઈને જ નક્કી થશે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે હાલ વરસાદ લાવે તેવી 4 સિસ્ટમ સક્રિય છે, પરંતુ ગુજરાત પર તેની અસર થોડી ઓછી છે, જેના કારણે કોઈ પણ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા ઓછી છે. શનિવાર સુધી ગુજરાતમાં વરસાદનું મૂડ રહેશે. આગામી સમયમાં આખા ગુજરાતનું હવામાન કેવું રહેશે તેની વિશે જો વાત કરીએ તો આજથી આગામી 3 દિવસ ક્યાંય પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી નથી. ગુજરાતમાં હાલ મોટાભાગના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા ઘટતી હોય અને ગરમીનું પ્રમાણ વધતું હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદમાં તો બફારાથી લોકો કંટાળી ગયા છે. શહેરમાં બુધવારે વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું, ત્યારે આગામી સમયમાં આખા ગુજરાતનું હવામાન કેવું રહેશે તેના વિશે જો વાત કરીએ તો આજથી આગામી 3 દિવસ ક્યાંય પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા નથી. એટલે કે છૂટો છવાયો સામાન્ય અને હળવો વરસાદ જોવા મળી શકે છે. હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે 12મી તારીખે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ અને દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રના કચ્છમાં તમામ જિલ્લાઓમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં થોડા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આવતીકાલની વાત કરીએ તો 13મી તારીખના રોજ એટલે કે શુક્રવારના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ અને દાદરાનગર હવેલીમાં તથા સૌરાષ્ટ્રના કચ્છમાં સૌરાષ્ટ્ર અને કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં થોડા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે 14મી તારીખે શનિવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ અને દીવમાં અલગ અલગ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ સાથે થઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહીમાં જણાવ્યું છે કે હમણાં રાજ્યમાં કોઈ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય નથી, જેના કારણે ભારે કે સારા વરસાદો થાય તેવી અપેક્ષાઓ હમણાં રાખવાની નથી. અત્યારે મોટાભાગની સિસ્ટમો આપણા પરથી પસાર થઈને અમુક સિસ્ટમો બંગાળની ખાડીમાંથી બનીને મધ્યપ્રદેશ પરથી ઉત્તર ભારત તરફ જઈ રહી છે, જેના કારણે 850 HPA લેવલે અને 700 HPA લેવલે અમુક પ્રકારના ભેજ છે, જેના કારણે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદી ઝાપટા જોવા મળશે. સારો વરસાદ નહીં પણ મધ્યમથી ભારે અને અમુક જગ્યાએ અતિ ભારે ઝાપટાઓ જોવા મળશે, તે પણ છૂટાછવાયા વિસ્તારમાં હશે. તે સિવાયના વિસ્તારમાં કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી.
માત્ર છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. તો બીજી તરફ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આવતીકાલથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. ક્યાં પડશે ભારે વરસાદ, નક્ષત્ર પરથી અંબાલાલ પટેલની આગાહી છે. ઉત્તરા ફાલ્ગુની હાથીઓ અને ચિત્રા નક્ષત્રમાં વરસાદની શક્યતા છે. આગામી દિવસોમાં રાજ્યમાં ક્યાં કેવો વરસાદ પડશે તેના વિશે અંબાલાલ પટેલે પણ વાત કરી છે. ઉત્તરા નક્ષત્રવાળી અંબાલાલ પટેલની આગાહી, કાલથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. વાત કરીએ વરસાદના નવા રાઉન્ડની, તો રાજ્યમાં ભાદરવાનો તડકો અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભાદરવાના તડકાથી પણ લોકો પરેશાન થઈ રહ્યા છે. તો બીજી બાજુ પાછોત્ર નક્ષત્રોમાં વરસાદની શક્યતા છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધશે. ચોમાસું પાક તૈયાર થઈને નીકળવાની તૈયારી થઈ રહી છે. એવા સંજોગોમાં વરસાદ થાય તો નુકસાન થવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે 13 સપ્ટેમ્બરના ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બેસે છે. આ વરસાદનું પાણી કૃષિ પાકો માટે સારું હોય છે, એટલે કે કહેવાય છે કે જો વરસે ઉત્તરા તો ધન્ય ન ખાય કૂતરા, એટલે કે મબલક પાક થાય. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.